तो दाहोद में गाय गौरी ना उत्सव ने गरबाड़ा गांगड़ी में उत्साह भेर उजवणी करवामां आवी, जेमां भगवान श्री कृष्ण ना गौ प्रेम ने तादृश्य करती गाय गौरी ना त्यौहार ने दाहोद जिला ना गरबाड़ा तालुका ना गरबाड़ा गांगड़ी में दिवाड़ी ना बीजा दिवसे एटले के नवा वर्ष ना दिवसे उत्साह भेर उजवणी करवामां आवे छे। तो दाहोद जिलाना गरबाड़ा खाते नूतन वर्षाना दिवसे एक अनोखा मेळावनी उजवणी करवामां आवती होय छे, जेमां गायना दौड़ता टोळानी सामे जईने दंडवत करीने गौमाताना आशीर्वाद लेवानी चालती आवती परंपरा मुजब गाय गौरीना उत्सवनी भारे उत्साहभेर उजवणी थती होय छे, जेमां वर्षोथी चालती आवती आ ऐतिहासिक परंपरा आजे पण चाली रही छे। नूतन वर्षना दिवसे उजवाता गाय गौरीना आ उत्सवने निहाळवा हजारों माणसो आवता होय छे। आदि अनादिकाळथी चाली आवती परंपरा मुजब गरबाड़ा खाते गाय गौरीना उत्सवनी उजवणी थती आवे छे, जेमां धरतीपुत्रो हजारों रूपियानो खर्च करीने पोताना पशुधनने शणगारे छे। दिवाळीना दिवसे खेडूतो पोताना पशुधनने एटले के गाय माताने मेहंदी लगाड़े छे અને ત્યારબાદ સવારમાં એટલે કે નવા વર્ષના દિવસે પોતાના પશુધનને નવડાવીને કલરથી રંગ કરે છે અને મોરપિંચ ઘૂઘરા મોરિંગા ફૂમતા બાંધીને પશુધનને શણગારીને તૈયાર કરે છે અને દાળ ભાત શાક જેવી વાનગીઓ પણ જમાડતા હોય છે અને ત્યારબાદ કુંવારી ગાયનું પૂજન કર્યા બાદ ગાય ગોરીનો ઉત્સવ શરૂ કરવામાં આવે છે। आ पर्वने निहाळवा जिल्ला सहितना वडोदरा अमदावाद नडियाद गोधरा आणंद सहित गुजरातभरमांथी हजारोनी संख्यामां लोको आवता होय छे। हये हयू दबाय तेटली मानव मेदनीमां ढोल ताशा फटाकडानी आतिशबाजी वच्चे धरतीपुत्रे एक नहीं पण अनेक पशुधनना गोहानी नीचे घोरी पाडवामां आवे छे। ખેડૂતો દોડતા ગાય બળદના ધણ નીચે સૂઈ જાય છે અને પશુધન તેમની ઉપરથી પસાર થાય છે। તે નજારો ખરેખર જોવાલાયક હોય છે। 3-4 કલાક સુધી ચાલતો આ ઉત્સવ અહીંની પ્રજા એટલા જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે। વર્ષોથી ચાલતી આવતી આ ગાય ગોરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી હતી અને ગરબાડા તથા ગાંગડીમાં ગાય ગોરીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ પશુધનમાં લંપી વાયરસને લીધે આ વર્ષે ગાય ગોરીના ઉત્સવમાં ગાયોની સંખ્યા ઓછી જોવા મળી હતી અને માત્ર 3-4 ગોહા પાડી ગાય ગોરીનો ઉત્સવ પૂર્ણ કરવામાં આવ્યો હતો। ગાંગડી ગામ કે અંદર જો ગાય ગોરી કા પર્વ હે ઉસકો બહોત હી ખુશી ઓર બહોત હી ઉત્સાહ સે મનાયા જાતા ઓર હમ કાફી દૂર દૂર સે યે પર્વ દેખને આયે યહાં પે જો 12 મહિને મેં ખેડૂત લોગ गाय के साथ बैल के साथ जो भी खेती बाड़ी में मतलब उनके साथ कुछ अनबन हो जाए जो भी उस तरह से माफा मामी या कुछ भी प्रायश्चित के तौर पे ये पर्व मनाया जाता है, जिसमें लोग गाय रोड पे या नीचे लेट जाते हैं और गाय उसके ऊपर से चल के निकल जाती है, उस तरह से ये मान्यता है और ये बरसों से चली आ रही है। आज रोज आज गाय गोरी त्यौहार है अने गाय गोरी त्यौहार एटले गायनो त्यौहार कहवाय। આ દિવસે ગાયને સારી રીતે નવડાવી ધોવડાવીને સ્વચ્છ કરવામાં આવે છે અને તેનો શૃંગાર કરવામાં આવે છે, જુદા જુદા કલરથી એને રંગવામાં આવે છે, એના માથા ઉપર મોરપીચ લગાવવામાં આવે છે। જેવી રીતે કૃષ્ણ ભગવાનને પણ ગાય અને મોરપીચ બહુ જ ગમતા હતા તો એના ગાયને એનો મોરપીચ બાંધી અને ગાયનો શૃંગાર કરવામાં આવે છે અને ત્યાર પછી જે ગાયનો જે લાલન પાલન કરનારો એનો ગોહરી હોય છે એ ગોહરી એ ગાયની નીચે સૂઈ જાય છે અને એની ઉપરથી ગાય પસાર થઈ જાય છે અને એને કોઈ પણ જાતનું નુકસાન નથી થતું અને ગોહરીને એવો ડર પણ નથી લાગતો કે મને ગાય મારી ઉપરથી પસાર થશે તો મને કોઈક નુકસાન થઈ જશે એવો એને ડર લાગતો પણ નથી। એ કોઈ ગાય મારી માતા છે અને માતા બાળકને નુકસાન પહોંચાડતી નથી એટલે પોતાની માતા ગણીને જે નીચે સૂઈ જાય છે અને ગાય પણ એને કોઈ પણ જાતનું નુકસાન કરતી નથી। આ રીતે ગાય ગોરીનો તહેવાર મનાવવામાં આવે છે। સુરેશ કાપડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ દાહોદ।